हेलो फ्रेंड्स, तो मित्रों आज आप आ वीडियो में धोरण 8 विषय गणित चैप्टर नंबर 14 अव्यवीकरण जेमा स्वाध्याय 14.2 दाखला नंबर 5 विषय बात करीशुं। नीचेनी पदावलिओना अवयव मेळवो जेमा पहेलुं छे पी वर्ग वत्ता 6p वत्ता 8। अने मोस्ट टाइम पी फॉर 10 એટલે 10મા ધોરણમાં પણ આ દાખલા પૂછાઈ શકે એવા છે। તો કઈ રીતે કરવાનું? सौ प्रथम त्रण पदना चार पद करवाना, एटले के पहला अने छेला सहगुणक जे छे एनो गुणाकार, एटले 8 × 8 8 ने बे भाग करवाना के जेनो सरवाळो करूँ, कारण के छेलू पद जे होय ने एनी साइन करी ए साइन मुजब आपणे मध्यम पद छे मळवानुं होय, एटले अहींया प्लस करीने आपणे 6 लेवाना छे, एटले 8 ना एवा बे भाग पाडवाना जेनो सरवाळो करूँ जवाब 6 आवे। 4 × 2 = 8, 4 × 2 = 6 થાય છે। हाँ, हवे बन्ने ने साइन आपणे सरखी देवानी, मध्यम पद ने जी साइन होय ए ज बेन देवानी, अने मध्यम पद ने जे सहगुणक एटले के लेटर जे लागेलो ए ज आपणे बन्ने ने देवानो। एक्स होय तो एक्स, वाई होय तो वाई, बराबर। पी नो वर्ग वत्ता 6p ने काढीने आपणे आ बी लखवाना, एटले 4p + 2p = 8 શું થયું? 3 પદના 4 પદ અને પછી શું કરવાનું? 2ની જોડી બનાવી અને એમાંથી કોમન કાઢવાના, બરાબર। હાલો 2ની જોડી બનાવી આપણે, આ 2માં પી છે એટલે નાની ઘાતવાળો પી કોમન નીકળે, અંદર વધશે એક વખત પી, એકવાર પી નીકળી હોય તો કોણ ખાલી 4। હવે 2 અને 8 2 × 2 = 2 એટલે 2 કોમન નીકળે, અંદર વધશે p + 2 ના પાડામાં 8 ક્યારે આવે? 4 વડે ગુણો ત્યારે। 2 કૌંસ સરખા છે એટલે એક જ વાર લખવાનું આપણે, અને વધ્યું એને બીજા કૌંસમાં એટલે p + 2 એટલે આપણો જવાબ શું મળ્યો? p + 4 અને p + 2। ખ્યાલ આવી ગયો? ચલો નેક્સ્ટ। q² - 10q + 21। હવે સૌ પ્રથમ આપણે 21 ના 2 ભાગ કરવાના કે જેનો સરવાળો કરું જવાબ 10 આવે, તો 7 × 3 = 21, 7 ને 3 = 10 થાય। હવે સરવાળો કરીને આપણે મધ્યમ પદ લઈએ છીએ તો મધ્યમ પદની સાઈન હોય 2 ને આપી દેવાની, બરાબર, અને મધ્યમ પદનું જે પાછળ લેટર લાગેલું હોય એમનામ। q² - 7q - 3q + 21 શું કર્યું આપણે? 1, 2, 3 - 4 બબેની જોડી બનાવી અને એમાંથી કોમન કાઢવાના, q² 2માં છે એટલે q કોમન નીકળે, અંદર વધશે એક વખત કારણ કે 2 વારમાંથી એક વાર બહાર કાઢ્યું, એક વાર અંદર વધે, એના પછીની સાઈન છે એમને એમ। હવે 7q માંથી q નીકળ્યો હોય તો કોણ ખાલી? 7। આની વાત કરીએ તો 3ના પાડામાં 21 આવે, 3 × 3 = 6, 3 × 3 = 9, 3 × 4 = 12, 3 × 5 = 15, 3 × 6 = 18, 3 × 7 = 21 એટલે જે સાઈન હોય એ જ અહીંયા કરવાની આપણે। 3 કોમન કાઢું છું, હવે કાંઈ કોમન ન નીકળતું એટલે કૌંસ કરી વધ્યું, 3 નીકળ્યો વધ્યો કોણ ખાલી? ક્યુ। ઓછા છે એટલે અંદર નિશાની પણ બદલી જાય, 3ના પાડામાં 21 ક્યારે આવે? 7 વડે ગુણો ત્યારે। હવે જે કૌંસ સરખો છે એને આપણે એકવાર લખવાનું એટલે q - 7, અને વધ્યું એને આપણે બીજા કૌંસમાં લખવાનું એટલે q, અને અહીંયા વધ્યા 3। ખ્યાલ આવી ગયો? ચલો નેક્સ્ટ। p² + 6p - 16। 16ના એવા 2 ભાગ કરવાના, 16 અહીંયા જો સંખ્યા હોત તો આપણે 2નો ગુણાકાર કરીને પછી આ બધું કરવાનું આવે, પણ અહીંયા સંખ્યા નથી એટલે 1 આપણે માની લેવાનું, એટલે 16 × 16, 16ના એ 2 ભાગ કરી અને એની બાદબાકી કરીને આપણે 6 લઈ આવવાના છે। તો કઈ રીતે કરીશું? 8 × 2 = 16, કારણ કે ચોકે ચોકે 16 થાય પણ 4માંથી 4 જાય તો 0 થઈ જાય, અને આપણે 6 લેવાના તો 8માંથી 2 બાદ કરું 6 આવી જાય। હવે જ્યારે બાદબાકી કરતા હોય ત્યારે મધ્યમ પદ જે છે એની નિશાની આ 2માંથી મોટું હોય ને એને દેવાની, એટલે 8ને આપણે દેશી અને નાનાને એનાથી વિરુદ્ધ સાઈન દેવાની। શું કરવાનું? જ્યારે માઇનસ કરીને આપણે મધ્યમ પદ મેળવવાનું હોય ત્યારે મધ્યમ પદ નિશાની મોટાને અને નાનાને વિરુદ્ધ, બરાબર। ત્યાર પછી પી એમને એમ જ, હવે p² એમને એમ, 6p ને કાઢીને આપણે જે ભાગ મળ્યા એ આપણે લખીશું એટલે 8p - 2p અને - 16।
બબ્બેની જોડી બનાવી કુમન કાઢવાના, પી કુમન નીકળશે, અંદર વધશે પી વત્તા આઠ, પી નીકળ્યો વધ્યા ખાલી આઠ, ઓછા આ બેમાંથી બે કુમન નીકળશે, અંદર વધશે પી, કારણ કે બે તો નીકળી ગયો હોય તો પી, ઓછા છે તો અંદર નિશાની બદલી જાય, બેના પાડામાં સોળ ક્યારે આવે, આઠ વડે ગુણું ત્યારે, વૈધું સરખું સરખું છે અને એકવાર લખીશું એટલે પી વત્તા આઠ, અને વૈધું એને બીજા કાઉન્સમાં એટલે પી ઓછા બે. તો મિત્રો અહીં આપણે સ્વાધ્યાય 14.2 એનો ક્વેશ્ચન નંબર 5 એ સાથે આપણે સ્વાધ્યાય 14.2 પણ પૂર્ણ કરીએ છીએ. તો ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં સ્વાધ્યાય 14.3 સાથે. થેન્ક યુ.